dear students, I heartily welcome you to my YouTube channel, Dr. Khyati Wadhar. In this video lecture, we will study Business Communication 1, Business Letters. Third section is Order Letters. In the previous videos, we have discussed about Inquiry Letters and Quotation Letters. So, this is the third types of letter, that is Order Letter. જ્યારે કસ્ટમર કે ડીલર મેન્યુફેક્ચરિંગ કંપનીને કોઈ પ્રોડક્ટનો ઓર્ડર કરે છે કોટેશન જોઈને પછી તો એને ઓર્ડર લેટર કહેવાય છે. તો ઓર્ડર લેટરમાં રાઇટર છે એ કસ્ટમર કે ડીલર હશે અને રિસીવર છે એ મેન્યુફેક્ચરિંગ કંપની પોતે હશે. તો આ ઓર્ડર લેટર છે એ કોટેશન લેટરના આન્સરમાં અપાય છે કે કોટેશન ચેક કરી અને પછી આપણે ઓર્ડર કરીએ છીએ. તો અહીંયા એક એનું કોમન ફોર્મેટ આપેલું છે. તો કોમન ફોર્મેટ તમે જોઈ શકો છો કે આ ફોર્મેટ તમને દરેક પ્રકારના ઓર્ડર લેટરમાં કામ લાગશે. રેફરન્સ છે સપ્લાય ઓફ ઓર ઓર્ડર લેટર ફોર અને નેમ ઓફ ધ પ્રોડક્ટ. તમારે રેફરન્સમાં લખવાનું રહેશે એડ્રેસ સિવાય. તો રેફરન્સ આવશે કેમ કે કોટેશનના આન્સરમાં છે એટલે આપણે રેફરન્સ કહીશું, સબ્જેક્ટ નહીં કહીએ. ફર્સ્ટ ટાઈમ તમે કોમ્યુનિકેશન કરો છો તો સબ્જેક્ટ આવશે, પણ નેક્સ્ટ પછીના કોઈ પણ ટાઈમ તમે કોમ્યુનિકેશન કરો છો બિઝનેસ રિલેટેડ તો રેફરન્સ આવશે. તો સપ્લાય ઓફ કોઈ પ્રોડક્ટનું નામ લખી શકો અથવા તો ઓર્ડર લેટર ફોર કોઈ પછી કોઈ પ્રોડક્ટનું નામ લખી શકો જે પ્રોડક્ટને રિલેટેડ તમને એક્ઝામમાં લેટર પૂછાયેલો છે. તો આ રેફરન્સ થશે. ત્યાર પછી ફર્સ્ટ પેરેગ્રાફ છે, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ. તમારે કયા પ્રોડક્ટનો લેટર તમે એમને મોકલો છે કે તમારો કોટેશન લેટર અમને જે મળ્યો છે એના માટે તમારો ખૂબ ખૂબ આભાર. ક્વોટિંગ પ્રાઇસ ફોર ધ સપ્લાય ઓફ, અને તમે જે અલગ અલગ પ્રાઇસ મોકલેલી છે જે સપ્લાય ઓફ પછી પ્રોડક્ટનું નામ આવશે કે કોઈ પણ પ્રોડક્ટ માટેની તમે જે પ્રાઇસ મોકલી છે કોટેશન લેટરની અંદર એના માટે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ. વી હેવ ફાઉન્ડ યોર પ્રાઇસ ઇઝ રિઝનેબલ એન્ડ વુડ લાઈક ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ ફોલોઈંગ આઇટમ્સ. અમને તમારી પ્રાઇસ છે બહુ રિઝનેબલ લાગી છે અને એટલે અમે તમારી તમને આ વસ્તુઓનો ઓર્ડર કરીએ છીએ. તો તમારે ઓર્ડર લેટરમાં કોટેશન લેટરની જેમ જ આ રીતે એક બોક્સ બનાવવાનું રહેશે. એમાં સિરિયલ નંબર, કેટેલોગ રેફરન્સ, કેટેલોગ રેફરન્સમાં તમે એ બી અથવા તો એ સી બી સી કોઈ પણ કોડ આપી અને 120 101 102 કોઈ પણ તમે કોડ આપી શકો કેટેલોગ રેફરન્સમાં, એ ઓપ્શનલ છે. અને એક્ઝામમાં તમે કોઈ પણ સાચા ખોટું લખશો ચાલશે, પણ તમારે લખવાનું ફરજિયાત છે. ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ અથવા તો ડિસ્ક્રિપ્શન ઓફ ધ પ્રોડક્ટ, તમે જે પ્રોડક્ટ ઓર્ડર કરો છો એનો સાઇઝ અને કલરવાળું તમારે એક પ્રોડક્ટનું નામ આપવાનું છે, ક્વોન્ટિટી અને એની પ્રાઇસ. તો આ જે બોક્સ છે એ દરેક પ્રકારના ઓર્ડર લેટરમાં કોમન રહેશે. ઉપરનો પેરેગ્રાફ એ કોમન રહેશે, નીચેનો બોક્સ પણ કોમન રહેશે. અંદરની ડિટેલ્સ છે, તમને જે પ્રોડક્ટની ઓર્ડર લેટર પૂછ્યો છે એ ડિટેલ્સ ખાલી ચેન્જ થશે. ત્યાર પછી છે લેસ ટ્રેડ ડિસ્કાઉન્ટ એટ, તમે કેટલા પર્સન્ટ તમે ટ્રેડ ડિસ્કાઉન્ટ માગો છો એ તમારે લખવાનું છે. નેટ અમાઉન્ટ, તમારે નીચે અમાઉન્ટ પણ બતાવવાની છે કે કેટલા રૂપિયાનો ઓર્ડર થશે, પ્રાઇસ શું રહેશે દરેકની, કેમ કે કોટેશન લેટરમાં તમે જોઈ અને પછી જ ઓર્ડર કરો છો એટલે તમને પ્રાઇસ ખ્યાલ હોય છે. લાસ્ટ પેરેગ્રાફ, પ્લીઝ સેન્ડ ગુડ્સ બાય કેરિયર ઓર પેસેન્જર ટ્રેન ઓન કેરેજ પેઇડ ઓર કેરેજ ફોરવર્ડ બેઝિસ. મહેરબાની કરીને અમે તમને જે ઓર્ડર લેટર મોકલીએ છીએ, મીન્સ કે ઓર્ડર કર્યો છે, તો તમે ઝડપથી અમને અમારો માલ છે એ કોઈ કેરિયર દ્વારા કાં તો કોઈ પેસેન્જરની ટ્રેન દ્વારા અથવા તો ડિલિવરી ચાર્જ કાં તો અમારે અને કાં તો કંપનીએ ચૂકવીને એટલે કે કેરેજ પેડ અને કેરેજ ફોરવર્ડ બેઝિસના રીતે તમે અમને અમારો ગુડ્સ છે, માલ છે, પ્રોડક્ટ્સ છે મોકલી દો. પ્લીઝ નેગોશિયેટ ડોક્યુમેન્ટ્સ થ્રુ, વી રિક્વેસ્ટ યુ ટુ એકનોલેજ રિસીપ્ટ ઓફ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ પોસ્ટ. અને અમે બેંકને ડોક્યુમેન્ટ્સ આપી દીધા છે તો તમે એક વખત ચેક કરી લેજો. ચેકને બધું આપણે મોકલી દીધું હોય છે કેમ કે એમના અકાઉન્ટ નંબર આપેલા હોય એટલે, અને તમે અમને ઓર્ડર મોકલવાના છો કે નહીં એક રિટર્ન એક પોસ્ટ લખી અને અમને જાણ કરજો. તો એક લાસ્ટ પેરેગ્રાફ રહેશે અને ત્યાર પછી કોમ્પ્લિમેન્ટરી ક્લોઝમાં યોર્સ ફેથફુલી અને બધું આવશે. તો આપણે ફર્સ્ટ લેટર જોયો છે, હવે સેમ્પલ જોઈએ છે. તે અગાઉ જે જોયું આપણે આ આગળના પેજની અંદર એ ફોર્મેટ હતું, તમે એ ફોર્મેટ પ્રમાણે કોઈ પણ પ્રકારના ઓર્ડર લેટર એક્ઝામમાં લખી શકશો, માત્ર પ્રોડક્ટની ડિટેલ્સ ચેન્જ થશે, બાકી બધું એમને એમ રહેશે. તો અહીંયા છે લેટર્સ ફોર પ્લેસિંગ ઇન ઓર્ડર, કોઈ પ્રોડક્ટનો ઓર્ડર તમારે કરવો છે તો લેટર કઈ રીતે લખાશે. ઇન્સ્ટ્રક્શન તમને આ રીતે પૂછાશે, ડ્રાફ્ટ લેટર થેન્કિંગ ધ ટ્વિંકલ ક્રોકરી મોરબી ફોર ધ કોટેશન એન્ડ પ્લેસ ઇન ઓર્ડર ફોર સર્ટન ક્રોકરી આઇટમ્સ. અહીંયા યલો કલરના હાઇલાઇટેડ ફોન્ટની અંદર પ્રોડક્ટનું નામ લખેલું છે. તો તમારે કોઈ ક્રોકરી આઇટમ્સ એટલે કે કાચના કપરકાવી છે, પ્લેટ્સ છે, બાઉલ્સ છે, સ્પૂન્સ છે, તો જે કાચની વસ્તુઓ જે ક્રોકરીઝ કહેવાય છે તો એનો તમારે ઓર્ડર કરવાનો છે. તો અહીંયા આપણે બંને પાર્ટી જોઈ લઈએ છીએ કે કોના નામ આપેલા છે.
તો થેન્કિંગ ટ્વિંકલ ક્રોકરીઝ મોરબી, તો ટ્વિંકલ ક્રોકરીઝ મોરબીએ તમને કોટેશન આપ્યું છે, તો તમારે પહેલાં તો એનો આભાર વ્યક્ત કરવાનો છે અને પછી તમે ક્રોકરી આઇટમ્સનો ઓર્ડર કરો છો એ પ્રકારનો લેટર લખવાનો છે. મીન્સ કે અહીંયા રિસીવરનું કંપનીનું નામ અને સિટી આપેલું છે, રાઇટરનું આપેલું નથી તો એ આપણે જાતે બનાવશું. તો અહીંયા રાઇટરનું તમારે એડ્રેસ લખવાનું છે અને દરેક ડિટેલ્સ ફિલઅપ કરવાની છે. શ્રીજી ગ્લાસવેર, 3 રાધા કોમ્પ્લેક્સ, નાની બજાર, ગોંડલ, 366246. કોન્ટેક્ટ નંબર તમે કોઈ પણ લખી શકો, ઇમેલ આઈડી શ્રીજી ગ્લાસવેર ઉપરથી બનાવી શકો. તમે જે પણ કંપનીનું નામ ચૂઝ કરો છો એના ઉપરથી ઇમેલ આઈડી અને વેબસાઇટ શોર્ટમાં બનાવી દેવાનું છે. ઇમેલ આઈડી છે શ્રીજી@gmail.com અને વેબસાઇટ છે www.srijiglass.com. આ ડિટેલ્સ કમ્પ્લીટ થઈ જશે પછી જો તમે કસ્ટમર કેર નંબર આપવા હોય તો 10 આંકડાના 1800 સ્ટાર્ટ કરીને પણ આપી શકો છો, ઓપ્શનલ છે. ડેટ આવશે 25th August 2022. ડેટ આ ફોર્મેટમાં ખાસ લખજો. ત્યાર પછી આવશે રિસીવર્સ એડ્રેસ. રિસીવર્સ એડ્રેસમાં છે ધ સેલ્સ મેનેજર, ટ્વિંકલ ક્રોકરીઝ, નિયર ઓલ્ડ બસ સ્ટેશન, મોરબી. તો બસ તમારે જે વ્યક્તિને તમે મોકલો છો એ સેલ્સ મેનેજર અથવા તો ધ મેનેજર, તમે જે પણ લખવું એ લખી શકો. ટ્વિંકલ ક્રોકરીઝ ઓલરેડી આપણને કંપનીનું નામ આપેલું છે એટલે એ લખવાનું છે. મોરબી સિટીનું નામ પણ આપેલું છે, એડ્રેસ આપેલું નથી તો નિયર ઓલ્ડ બસ સ્ટેશન અથવા તો બીજું તમે કોઈ પણ એક લાઇનમાં એડ્રેસ લખી શકો છો. અને ત્યાર પછી તમારે બીજી કોઈ વસ્તુ એડ કરવાની નથી. ત્યાર પછી રેફરન્સ આવશે. રેફરન્સમાં આવશે પરચેસ ઓફ ક્રોકરી આઇટમ્સ અથવા તો ઓર્ડર ફોર ક્રોકરી આઇટમ્સ. તો તમે પરચેસ ઓફ, ઓર્ડર ફોર અથવા તો સપ્લાય ઓફ, ત્રણમાંથી તમે કોઈ પણ એક લખી અને પ્રોડક્ટનું નામ લખી શકો. તો આ રીતે અંડરલાઇન કરીને સિમ્પલ એકદમ તમારે રેફરન્સ બનાવવાનું છે. ત્યાર પછી આવશે રિસ્પેક્ટેડ સર ઓર મેમ, થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th August ક્વોટિંગ પ્રાઇસીસ ઓફ ધ ડિઝાયર્ડ ગુડ્સ. અમે તમારો આભાર વ્યક્ત કરીએ છીએ કે 15 ઓગસ્ટે તમે અમને એક લેટર લખી, કોટેશન લેટર, અને તમે દરેક માલની પ્રાઇસ કીધેલી છે. વી હેવ ફાઉન્ડ યોર પ્રાઇસ કોમ્પિટિટિવ એન્ડ ટર્મ્સ આર ફેવરેબલ. અમે તમારી પ્રાઇસ છે અમને રિઝનેબલ લાગે છે અને યોગ્ય લાગે છે. વી વુડ લાઈક ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ ફોલોઈંગ ગુડ્સ, અને અમે નીચેની વસ્તુઓનો જે બોક્સમાં આપેલી છે એ રીતે અમે તમને ઓર્ડર કરવા માગીએ છીએ. તો સિરિયલ નંબર, આઇટમ કોડ, ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સ અને ક્વોન્ટિટી. તો ક્રોકરી આઇટમ્સ છે, ટ્વિંકલ ક્રોકરીઝ છે એટલે TW આઇટમ કોડ રાખેલો છે, તમે કોઈ પણ મૂકી શકો. આમાં ડિસ્ક્રિપ્શન ઓફ ધ ગુડ્સની અંદર બિગ પ્લેટ્સ એટલે કે મોટી કાચની પ્લેટ્સ છે ડિનર સેટની, એ 50 જોઈએ છે. સર્વિંગ બાઉલ્સ છે એ 75 જોઈએ છે. હાફ પ્લેટ્સ એટલે કે નાની પ્લેટ જે આપણે રોટલી ચપાટી માટે યુઝ કરીએ એ 60 જોઈએ છે. અને કપરકાબીનો જે સેટ છે એ 12 જોઈએ છે, એવા 5 ડઝન જોઈએ છે. તો એ રીતે તમારે ક્રોકરી આઇટમ્સ છે એટલા બધી વસ્તુ આપેલી છે. તમને જે પણ પ્રોડક્ટ પૂછ્યું હોય એ રીતે તમારે 3-4 આઇટમ્સનો ઓર્ડર બતાવવાનો રહેશે. એઝ ધ દિવાળી ફેસ્ટિવલ્સ આર એપ્રોચિંગ, વી રિક્વાયર ધીસ ગુડ્સ એટલીસ્ટ 20 ડેઝ અર્લીઅર ધેન ધ ફેસ્ટિવલ્સ. દિવાળીના તહેવારો નજીક આવે છે એટલે અમને તહેવારો પહેલાં આ માલ જોઈએ છે જેથી કરીને અમે દુકાનમાં સેલ કરી શકીએ. We request you to negotiate the documents through State Bank of Saurashtra, College Chowk, Gondal. અને અમે તમને રિક્વેસ્ટ કરીએ છીએ કે અમે અમારું જે પેમેન્ટના ડોક્યુમેન્ટ્સ છે એ અમારી સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર કોલેજ ચોક ગોંડલ મોકલી દીધા છે અને બહુ ઝડપથી તમને પેમેન્ટ મળી જશે. વી લુક ફોરવર્ડ ટુ રિસીવિંગ યોર લેટર એકનોલેજિંગ ધ ઓર્ડર સૂન. અમે આશા રાખીએ છીએ કે ઝડપથી તમે અમને એક રિટર્ન લેટર લખો જેથી કરીને અમારો ઓર્ડર કન્ફર્મ થયો છે કે નહીં એ ખ્યાલ આવે. જે રીતે આપણે એમેઝોન અને ફ્લિપકાર્ટ પર કોઈ પ્રોડક્ટનો ઓર્ડર કરીએ તો આપણે ઓર્ડર કરી લીધા પછી તરત ઈમેલ આવે છે અથવા તો ટેક્સ્ટ મેસેજ આવે છે કે એમેઝોન કે ફ્લિપકાર્ટ અથવા તો પર્ટિક્યુલર સેલરે તમારો ઓર્ડર કન્ફર્મ કર્યો છે અને અમે પર્ટિક્યુલર દિવસમાં શિપ કરી દઈશું અને ઓર્ડરની ડિલિવરી ડેટ આ રહેશે. તો આ રીતે જે કન્ફર્મેશનનો ઈમેલ આપણને આવે છે એ જ રીતે અહીંયા ઓર્ડર કરે છે. તો એક કેમ કે બહુ પહેલાં જ્યારે અત્યારે ઓનલાઈન શોપિંગ સાઇટ ચાલે છે તો આપણને ડાયરેક્ટલી ઇન્ટરનેટ ફેસિલિટીઝને કારણે ઈમેલ કે ટેક્સ્ટ મેસેજ મળી જાય છે. પહેલાંના સમયમાં આવી ફેસિલિટીઝ નહોતી. તો જ્યારે કંપની અને ડીલર કે કસ્ટમર કોઈ કોમ્યુનિકેશન કરતા તો આ રીતે લેટર દ્વારા કરતા કે એકબીજા લેટર લખે, એકબીજાને મોકલે, 2-3 દિવસે લેટર મળે અને એ લેટર મળે ત્યારે એ લોકોને ખ્યાલ આવે કે અચ્છા અમારો ઓર્ડર કન્ફર્મ થયો છે. તો અત્યારની જે ફાસ્ટ જે મોડર્ન ટેકનોલોજી ત્યારે નહોતી તો ત્યારે આ પ્રકારના લેટર્સ લખાતા હતા અને એટલે જ ઓર્ડર કન્ફર્મ થયો એનો પણ એક રિટર્ન પોસ્ટ દ્વારા આન્સર મેળવતા માગતા હતા. ત્યાર પછી આવે છે યોર્સ ફેથફુલી, સાઇન, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ ફોર શ્રીજી ગ્લાસવેર. તો તમારે આ કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ દરેક પ્રકારના લેટર્સમાં કોમન રહેશે. યોર્સ ફેથફુલી લખવાનું છે. સાઇન તમારી કોઈ પણ તમે સિગ્નેચર કરી શકો, વ્યક્તિનું નામ લખી શકો જેણે આ લેટર લખ્યો છે.
नेम ऑफ द पोस्ट तमारी कोई पोस्ट डेजिग्नेशन छे तो ये लखी सको, बिजनेसमैन छो तमारे पोते दुकान मालिक छो तो तमे ए पण लखी सको, अने पछी तमे तमारी शॉप नु नाम लखवानु छे जेम के श्रीजी ग्लासवेर। फोर नो मीनिंग थाय छे फोर के श्रीजी ग्लासवेर वती अमे ऑर्डर करीए छे। तो अहींया आपणे आ फर्स्ट लेटर कम्प्लीट करीए छे, हवे सेकंड लेटर जोईए छे। ऑन बिहाफ ऑफ ब्रेडमेन स्पोर्ट्स वर्ल्ड राजकोट राइट अ लेटर टू मिस बेडी एंड कंपनी जलंधर प्लेसिंग एन ऑर्डर फॉर स्पोर्ट्स गुड्स। હવે જે રીતે બેટ છે કે બોલ છે અથવા તો કોઈ ટેનિસનું રેકેટ છે અથવા તો વોલીબોલ છે અથવા તો સ્પોર્ટ્સના કોઈ કોસ્ચ્યુમ્સ છે અથવા તો ગ્લોવ્સ છે શૂઝ છે, તો એ રીતે અહીંયા કોઈ સ્પોર્ટ્સની કોઈ દુકાન છે સ્પોર્ટ્સ વર્લ્ડ કરીને બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ, એ લોકો પોતાની દુકાનમાં વેચવા માટે જલંધરથી એ લોકો જલંધર કંપનીનું નામ પણ આપેલું છે કે મિસ બેડી એન્ડ કંપની, ત્યાંથી એ લોકો સ્પોર્ટ્સની વસ્તુઓ મંગાવે છે। તો સૌથી પહેલાં તો ઓન બિહાફ ઓફ પછી જે હશે એ હંમેશા રાઇટર હશે અને ટુ પછી હશે રિસીવર હશે। તો અહીંયા ઓન બિહાફ ઓફ પછી છે બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ રાજકોટ, તો એ રાઇટર થશે, અને ટુ પછી કોણ છે તો કે મિસ બેડી એન્ડ કંપની જલંધર, તો એ રિસીવર છે। તો તમને બંને સાઇડની કંપનીના નામ અને સિટીના નામ ઓલરેડી આપેલા છે, તમારે એડ્રેસ માત્ર બનાવવાનું રહેશે। ત્યાર પછી આપણે સ્ટાર્ટ કરીએ છીએ કે એનું એડ્રેસ અને કંપનીનું નામ આ રીતે સેન્ટરમાં લખશું, બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ 105 ક્રિસ્ટલ મોલ કાલાવડ રોડ રાજકોટ 36005। અહીંયા મેં ઈમેલ આઈડી વેબસાઇટ અને કસ્ટમર કેર નંબર અત્યારે એડ નથી કર્યા, પણ તમારે દરેક લેટરમાં એડ કરતા જવાના છે। બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ ઉપરથી તમે ઈમેલ આઈડી બનાવી દેવાનું છે અને એ ઉપરથી તમે વેબસાઇટ બનાવી શકો અને કોન્ટેક નંબર આપી દેવાના। તો અહીંયા ડેટ આપેલી છે 10th June 2022। ધ મેનેજર મિસ બેડી એન્ડ કંપની સ્ટેશન રોડ જલંધર, તો આ રીતે શોર્ટમાં તમારે એડ્રેસ આપી દેવાનું છે। રેફરન્સમાં આવે છે સપ્લાય ઓફ સ્પોર્ટ્સ ગુડ્સ અથવા તો ઓર્ડર ફોર સ્પોર્ટ્સ ગુડ્સ। Respected sir or ma'am, we thank you for your letter of 5th June 2022 enclosing catalog. અમે 5 June 2022 તમારો quotation letter મળ્યો છે, કેટલોગ મળ્યો છે, તો એના માટે તમારો આભાર માનીએ છીએ। We are pleased to place an order for the following items. અમે તમારો નીચે પ્રમાણેની વસ્તુઓનો અમે ઓર્ડર કરવા માગીએ છીએ, જે રીતે તમારા કેટલોગમાં હતું એ રીતે। તો અહીંયા આપણે બોક્સ બનાવી અને ડિટેલ્સ આપવાની છે। તો કેટલોગ નંબર પણ આપેલા છે કે H305 કે H309 નીચે આવે છે, પણ ટાઈપ મિસ્ટેકથી ઉપર જતું રહ્યું છે, તો એ નીચે સમજવાનું। ખન્ના સિઝન બેટ, ખન્ના સિઝન બોલ, રીબુક લોન ટેનિસ રેકેટ, નાઇક બોલ, અને ક્વોન્ટિટી પણ આપેલી છે 50 નંબર્સ, 100 નંબર્સ, 20 નંબર્સ અને 60 નંબર્સ। તો આ રીતે તમારે કેટલોગ નંબર, ડિસ્ક્રિપ્શન અને ક્વોન્ટિટી આ બતાવવાનું રહેશે। As we have to supply these goods to a sports club, we would like to know whether you can send us the goods from your ready stock. અમે અમારે આ માલ જે છે એ સ્પોર્ટ્સના કોઈ ક્લબને મોકલવાનો છે, એટલે તમે અમને લેટર લખીને જાણ કરજો કે શું તમારી પાસે અત્યારે સ્ટોકમાં છે કે નહીં। We expect considerable trade discount from you as our order is very large. અને અમારો ઓર્ડર થોડો મોટો છે, બલ્કમાં છે, હોલસેલમાં અમે મગાવીએ છીએ, તો અમે થોડું ડિસ્કાઉન્ટ પણ ઈચ્છીએ છીએ। We would like to deal with you on long-term basis if you quote competitive prices. અમે તમારી સાથે લોંગ ટર્મ માટે બિઝનેસ કરવા માગીએ છીએ, તો તમે અમને રિઝનેબલ પ્રાઇસ અમારી લેજો। We look forward to receiving the acknowledgement letter of this order soon. અમે આશા રાખીએ છીએ કે તમે ઝડપથી અમને લેટર ઓર્ડર કન્ફર્મ થયો છે અને એક લેટર લખીને મોકલશો। યોર્સ ફેથફુલી સિગ્નેચર, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ અને ફોર બ્રેડમેન સ્પોર્ટ્સ વર્લ્ડ। તો અહીંયા લેટર સેકન્ડ આપણે કમ્પ્લીટ કરશું, હવે નેક્સ્ટ જોઈએ છે। ડ્રાફ્ટ એન્ડ ઓર્ડર ફોર ન્યૂઝપેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ, તો તમને અહીંયા રિસીવર કે રાઇટરનું નામ, કંપનીનું નામ કે પાર્ટીનું એડ્રેસ, સિટી કંઈ જ આપેલું નથી, માત્ર પ્રોડક્ટનું નામ આપેલું છે। તો આ રીતે પણ એક્ઝામમાં હોઈ શકે, જો ન આપેલું હોય તો તમારે જાતે બનાવવાનું હોય અને આપેલું હોય તો તમારે એ જ લખવાનું રહેશે। તો ન્યૂઝપેપર, મેગેઝિન્સ અને જર્નલ્સનું આપણે સેટ મગાવવાનો છે, એના માટેનો ઓર્ડર કરવાનો છે। તો રાઇટરમાં આવશે બીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, નવરંગપુરા, અહેમદાબાદ 366001। કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, ઈમેલ આઈડી છે બીકે ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ, મેનેજમેન્ટનું શોર્ટમાં લખ્યું છે MGT@gmail.com। વેબસાઇટ છે www.bkinstituteofmgt.com। તો આ રીતે વેબસાઇટ, ઈમેલ આઈડી અને દરેક ડિટેલ્સ આપી અને પછી ડેટ આવશે 20th January 2020।
ધ સર્ક્યુલેશન મેનેજર વોન્ડર્સ ઓફ ધ વર્લ્ડ નરીમન પોર્ટ બોમ્બે. હવે બોમ્બેથી આપણે બુક્સ, મેગેઝિન્સ અને ન્યૂઝ પેપર્સ મગાવવાના છે. રેફરન્સમાં આવશે સપ્લાય ઓફ ન્યૂઝ પેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. આને બદલે તમે એ પણ લખી શકો કે ઓર્ડર લેટર ફોર ન્યૂઝ પેપર્સ, મેગેઝિન્સ એન્ડ જર્નલ્સ. રિસ્પેક્ટેડ સર ઓર મેમ, વી થેન્ક યુ ફોર ક્વોટિંગ સબસ્ક્રિપ્શન રેટ્સ ઓફ વેરિયસ ન્યૂઝ પેપર્સ, જર્નલ્સ એન્ડ મેગેઝિન્સ. તમે અલગ અલગ ન્યૂઝ પેપર્સ, જર્નલ્સ અને મેગેઝિન્સના અલગ અલગ રેટ અમને મોકલ્યા છે, એના માટે તમારો આભાર. વી વુડ લાઈક ટુ પ્લેસ એન ઓર્ડર ફોર ધ સપ્લાય ઓફ ફોલોવિંગ ન્યૂઝ પેપર્સ, જર્નલ્સ એન્ડ મેગેઝિન્સ. અમે નીચે પ્રમાણેના પ્રોડક્ટનો ઓર્ડર કરવા માગીએ છીએ. તો હવે અહીંયા આપણે બોક્સમાં આપવાનું છે સિરિયલ નંબર, નેમ ઓફ બુક્સ, ન્યૂઝ પેપર્સ ઓર મેગેઝિન્સ, ફ્રિકવન્સી ક્યારે ક્યારે એ પબ્લિશ થશે અને ક્યારે ક્યારે અમારે જોઈએ છે, અને નંબર ઓફ કોપીઝ. તો તમારે આ રીતે બિઝનેસ એમ વીકલી 5 કોપીઝ, ધ ઇકોનોમિક ટાઈમ્સ ડેઇલી 10 કોપીઝ, ફાઇનાન્શિયલ એક્સપ્રેસ ડેઇલી 10 કોપીઝ, અને જર્નલ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ ક્વાર્ટરલી, ક્વાર્ટરલી એટલે દર 3-4 મહિને 5 કોપીઝ. તો આ રીતે તમે કોઈ પણ અહીંયા સબ્જેક્ટના નામ પણ તમે તમારી રીતે રાખી શકો. તો કોઈ કોલેજની અંદર પોતાની લાઇબ્રેરી માટે ન્યૂઝ પેપર્સ, મેગેઝિન્સ અને જર્નલ્સ મંગાવે છે. એક આઉટલુક જર્નલ છે કે જે વીકલી આવે છે અને 5 કોપીઝમાં એ પણ જોઈએ છે. લાસ્ટમાં આવશે વી વુડ લાઇક ટુ અરેન્જ ફોર ધ ડિલિવરી ઓફ અબવ મેન્શન્ડ ટાઈમ્સ એટ અવર ડોર સ્ટેપ્સ. અમે ઈચ્છીએ છીએ કે આ જે ઉપરની જે આઇટમ્સ છે એનો ઝડપથી અમને ઓર્ડર મળી જાય. વી આર એન્ક્લોઝિંગ અ ક્રોસ્ડ ચેક નંબર CA674682. એક ચેક નંબર આપેલો છે કે અમે 15,000 ચેક આ ન્યૂઝ પેપર, મેગેઝિન્સ અને જર્નલ્સ માટે એડવાન્સમાં આપીએ છીએ. પ્લીઝ કન્ફર્મ ધ ઓર્ડર બાય રિટર્ન ઓફ ધ પોસ્ટ. અને અમારો ઓર્ડર તમે કન્ફર્મ કર્યો છે કે નહીં એના માટેનું એક પોસ્ટ કરીને અમને જાણ કરજો. યોર્સ ફેથફુલી, સાઇન, નેમ ઓફ ધ પર્સન, નેમ ઓફ ધ પોસ્ટ ફોર BK ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. તો આ રીતે તમારે કોમ્પ્લિમેન્ટરી ક્લોઝ આપવાનું છે અને એન્ક્લોઝર એટલે કે સાથે શું અટેચમેન્ટ જોડ્યું છે. તો ચેક નંબર આપ્યો છે અને કેટલા રૂપીસનો ચેક છે એ આપ્યું છે જે આપણે એન્ક્લોઝરમાં જોડ્યું છે. તો સ્ટુડન્ટ્સ, અહીંયા આપણે ઓર્ડર લેટર 3 જોયા છે. આના ઉપરથી તમને આઈડિયા આવી ગયો હશે કે મોટાભાગની વસ્તુ કોમન છે, કઈ કઈ વસ્તુ કોમન છે, કઈ કઈ વસ્તુ ચેન્જ થશે એ તમને ખ્યાલ આવી ગયો હશે. માત્ર જે પ્રોડક્ટ તમને એક્ઝામમાં પૂછાય એ જ ડિટેલ્સ ચેન્જ થશે. બાકી એક્ઝામમાં તમે 2-3 એડ્રેસ તૈયાર કરીને જજો. જો તમને કંપનીનું નામ કે એડ્રેસ આપેલું ન હોય તો તમે એડ્રેસ લખી શકો. બીજી વસ્તુ કે રાઇટરના એડ્રેસમાં તમારે વેબસાઇટ, ઇમેલ આઈડી અને કોન્ટેક્ટ નંબર લખવા કમ્પલસરી છે. જો નહીં લખો તો બીજા બધાને જે રૂટીન જનરલ માર્ક્સ મળતા હોય 10-5-6 જેવા મળશે, અને તમે આ બધી જ ડિટેલ્સ એડ કરેલી હોય તો માર્ક્સ સારા મળશે. કેમ કે પેપર જે જોનાર વ્યક્તિ છે એને એવું લાગશે કે ના, અમને દરેક ડિટેલ્સ પ્રોપરલી ભરેલી છે. તો જેટલું પણ આવડે એટલું સરસ રીતે તમારે લખવાનું છે. હવે ઓર્ડર લેટર કમ્પ્લીટ કરીને હવે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોશું એક્ઝિક્યુશન ઓફ એન ઓર્ડર. એટલે કે કંપની છે, કસ્ટમર કે ડીલરને જાણ કરશે કે અમે તમારો ઓર્ડર કન્ફર્મ કર્યો છે અને અમે હવે આ ઓર્ડર તમને ક્યારે મોકલશું. તો આના પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે એ લેટર્સ જોવાના છે. સો બાય ફોર નાવ એન્ડ થેન્ક યુ એવરીવન.